धोराजीमां खंडेर थयेला जनता गार्डनु स्थानिकोए स्वखर्चे नवनिर्माण कर्युं। कोंग्रेसना पूर्व धारासभ्य ललित वसोया अने कार्यकरो जनता गार्डन पहोंच्या हता, ज्यां तेमणे वहीवटदारो पर प्रहार कर्या अने कह्युं के धोराजीनी जनता माटे फरवा हरवा माटे एकमात्र बगीचो छे, छतां पण वहीवटदारो बगीचानी सारसंभाळ नथी राखता। तो वहीवटदारोए गार्डनमां सफाई कामदार अने चौकीदारने छूटा करी दीधा हता अने मावजतना अभावे आ गार्डन खंडेरमां फेरवायुं हतुं। तो बगीचा माटे चौकीदार अने सफाई कामदारोनी निमणूक करवा पण मांग कराई छे। અમે તન મન અને ધનથી સ્વખર્ચે જાત મહેનતથી આ જનતા ગાર્ડનનું નિર્માણ કર્યું છે। આ જનતા ગાર્ડનની અંદર કામ કરતા રોજમદાર કર્મચારીઓને છૂટા કરવાનું કૃત્ય કરવામાં આવ્યું છે। તન મન અને ધનથી स्वखर्चे जात मेहनत थी आ जनता गार्डन नु निर्माण कर। नगरपालिका मा वहीवटदार नु शासन आवता नी साथे ज भारतीय जनता पार्टी ना अमुक आगेवानो फरीथी आ बगीचो अने अमे जे गाम मा जस लई रह्या छी अमने जस न मळे एटला माटे आ जनता गार्डन नी अंदर काम कर रोजमदार कर्मचारीओ ने छूटा करवानु कृत्य કરવામાં આવ્યું છે। ચોકીદાર માળી અને સફાઈ કામદારો બગીચાની અંદર નગરપાલિકાના રાખવા જોઈએ અને તો જ બગીચાની જાળવણી થશે, મરામત થશે। તો ગીર ગઢડામાં જામવાળાના પૂર્વ સરપંચને કોર્ટે 2 વર્ષની સજા ફટકારી, ત્યારે ખાણ ખનિજ વિભાગનો મુદ્દામાલ સગે વગે કરવા અંગે કોર્ટે 2 વર્ષની સજા ફટકારી, સાથે ₹10,000નો દંડ ફટકાર્યો છે। તો ગુનાહિત વિશ્વાસઘાત કરીને મુદ્દામાલ સગે વગે કરેલો અને સરપંચે હોદ્દાનો દુરૂપયોગ કરીને ગુન્હો આચરેલો હોવાથી કોર્ટે ધાક બેસાડતો ચુકાદો સંભળાવ્યો। તો 26 એપ્રિલ 2017ના રોજ ખાણ ખનિજ વિભાગે રેડ કરી હતી, જેમાં પથ્થર કાપવાની ચકડી, ઇલેક્ટ્રિક જનરેટર, જીસીબી તેમજ લોડર મશીન સહિત કુલ 75 લાખનો મુદ્દામાલ સીઝ કરી, જે તે સમયના સરપંચ નરેશભાઈ ત્રાપસિયાને સોંપવામાં આવ્યો હતો। આ મુદ્દામાલ પૈકી ₹12.75 લાખનો મુદ્દામાલ સગેવગે કરતા કોર્ટે સજા ફટકારી છે। નવસારી શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે। શહેરમાં શિવાજી ચોક પાસે 2 આંકલા વચ્ચે યુદ્ધ જામ્યું હતું, જેમાં પાર્ક કરેલા 5 જેટલા વાહનોને નુકસાન થયું। રસ્તા વચ્ચે આંકલાનો યુદ્ધ જામતા રાહદારીઓનો જીવ પડી કે બંધાયો, તો કેટલાક લોકોએ લાકડીઓની મદદથી આંકલાઓને છૂટા પણ પાડ્યા હતા। જો કે તંત્ર રખડતા પશુઓના ત્રાસથી મુક્તિ અપાવવામાં નિષ્ફળ રહેતા લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી। તો આ સાથે બુલેટિનમાં હાલ આટલું જ।